સરોવર કાંઠે બે ડોલ્ફિન માછલીઓ દેખા દેતા ડોલ્ફિન માછલીને જોવા લોકોના ટોળા ઉમટ્યા. કાંકરેજ તાલુકાના આણંદપુરાથી ઉણ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં. મોરબીમાં ઉનાળો શરૂ થતા જ પીવાના પાણીના ધાંધિયા થયા શરૂ. સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી રહી છે. જાગેશ્વર ગામમાં નર્મદા કાંઠે બે ડોલ્ફિન માછલી દેખા દેતા એ ડોલ્ફિન માછલીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જાગેશ્વર ગામમાં નર્મદા કાંઠે બે ડોલ્ફિન માછલીઓ દેખાતા ડોલ્ફિન માછલીને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠે વસેલા જાગેશ્વર ગામે આજે બે ડોલ્ફિન માછલી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી નર્મદા નદીમાં પાણીની ઉણપના કારણે નદીમાં વસવાટ કરતા જળચર જીવોને જીવવું અત્યંત મુશ્કેલ ભર્યું થઈ ગયું છે. ત્યારે આજે બે ડોલ્ફિન માછલી દરિયામાંથી નદીઓના ઓછા પાણીમાં તણાઈને આવતા જાગેશ્વર તેમજ દહેજ પંથકમાં આ વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોરે ટોરા ઉમટી પડ્યા હતા. અતિ દુર્લભ કહેવાતી ડોલ્ફિન માછલીને જોવા આવી પડ્યા હતા. સ્થાનિક પ્રાપ્તિ માહિતી અનુસાર બે ડોલ્ફિન માછલીમાંથી એકનું ઓછા પાણીના કારણે મૃત્યુ પામી હતી અને બીજી ડોલ્ફિન માછલીને જાગેશ્વર ગામના લોકોએ ઊંડા પાણીમાં છોડતા એ ડોલ્ફિન માછલીનો જીવ બચવા પામ્યો હતો. રિપોર્ટર અકબર બેલીમ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, ભરૂચ. સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ મતદારોને મનાવવા માટે ઠેર ઠેર સભા યોજવામાં આવી રહી છે. બનાસકાંઠાના લાખણી ખાતે યોજાયેલ સભામાં મંત્રી પરસોત્તમ રૂપાલા એ બનાસવાસીઓને 23 તારીખે કોઈ પણ કચાસ રાખ્યા વગર અને કોઈ પણ દબાણ વગર કમલના નિશાન ઉપર પોતાનો અમૂલ્ય મત આપી ફરીથી ભાજપ વિજય બનાવવા હાકલ કરી હતી. આજે બનાસકાંઠાના કોંગ્રેસના અગ્રણી કહેવાતા અને ક્ષત્રિય જાગીરદાર તરીકે સમાજના પ્રમુખ બાદારસિંહ વાઘેલા 100 જેટલા પોતાના ટેકેદારો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા. તેમજ અનેક મુસ્લિમ અગ્રણીઓને પણ રૂપાલાની હાજરીમાં ભાજપના ખેસ પહેરીને ભાજપમાં જોડાયા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને જંગી બહુમતોથી વિજય બનાવી બનાસકાંઠાની ધરતીનું વિજય કમળ દિલ્હીમાં મોકલવા આપણે સૌએ 23 તારીખ કમળના નિશાનને યાદ કરી વોટ આપવા જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં મળેલી સભામાં અમારા ઉત્તર ગુજરાતના આગેવાન શંકરભાઈ ચૌધરી, અહીંના અમારા જિલ્લાના નેતા કેશાજીભાઈ અને અન્ય સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં સભા મળી. આજની સભામાં માધરસિંહજી વાઘેલા, જે કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ આગેવાન છે, ક્ષત્રિય નેતા છે, એ એમના સમગ્ર આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, જેને કારણે અમારા જિલ્લામાં ભાજપનું બળ વધ્યું છે. રાજ્યમાં એક સંકેત જાય છે કે ચૂંટણી શરૂ થઈ ગઈ છે તેમ છતાં કોંગ્રેસના જવાબદાર આગેવાનો પાર્ટી છોડી રહ્યા છે, એનો એક પ્રકારનો એવો મેસેજ છે મારી દૃષ્ટિએ કે કમસે કમ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરી એમના કાર્યકર્તાઓને દિશા આપવા માટે અને એને સાથે રાખવામાં નિષ્ફળ ગઈ છે. આખા એ દેશમાં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું વાતાવરણ જામ્યું છે. ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો નરેન્દ્રભાઈના સમર્થનમાં જીતાડવા માટેનું મન બનાવી લીધું હોય એ પ્રકારનું વાતાવરણ છે. બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો ભાઈ ભાદરસિંહજીની સાથે ક્ષત્રિય સમાજના રાજ્યકક્ષાના હોદ્દેદારો એ બધા જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ. ધન્યવાદ. રિપોર્ટર ગણપત આસલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બનાસકાંઠા. કાંકરેજ તાલુકામાં આણંદપુરાથી ઉણ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આણંદપુરથી ઉણ જવાનો માર્ગ 2017ના વિનાશક પૂર આવ્યા બાદ બિસ્માર હાલતમાં પડ્યો છે, ત્યારે ગામ લોકો અને સ્કૂલે જતા બાળકોને તકલીફ વેઠવી પડી રહી છે. ત્યારે આણંદપુરા ગામ લોકો દ્વારા આ રસ્તાનું કામ સ્વયં ખર્ચે પોતાના ખર્ચે ફાળો કરીને માર્ગ બનાવી રહ્યા છે. આ સરકાર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે અને ચૂંટણી વખતે વિકાસના નામે મોટા મોટા ભાષણો કરે છે,
કે અમે વિકાસ કર્યો છે તો ક્યાંય વિકાસ દેખાતો નથી. જ્યારે 2017માં આવેલા ભારે પૂરના કારણે સરકારે 2000 કરોડ ફાળવ્યા હતા તો તે સમયે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન કાંકરેજ તાલુકામાં હતું. ત્યારે હજી સુધી 2017ના પૂરમાં નુકસાન થવાના કારણે હજુ સુધી રસ્તાઓ પર રિપેર કરવામાં આવ્યા નથી. રિપોર્ટર ગિરીશ જોશી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બનાસકાંઠા. માં શક્તિ જ્યોતિષ, લવ પ્રોબ્લેમ, લવ ચુંબકીય, મહામોહિની, વશીકરણ, ધારેલી વ્યક્તિનું મિલન, કુટુંબી પ્રોબ્લેમ, પ્રેમમાં દગો, પ્રેમ લગ્ન માટે કુટુંબની મંજૂરી, એકતરફી પ્રેમ, મનગમતો પ્રેમ, છોકરા છોકરીનો લવ બ્રેકઅપ, કોર્ટ કચેરી, શત્રુ પર વિજય, સર્વજન મોહિની, ઈચ્છાધારી વશીકરણ, પતિ પત્નીના ઝઘડા, ખાનગી પ્રોબ્લેમ, સાસુ વહુથી દુઃખી, સાસરિયામાં દુઃખ, પરસ્ત્રીથી છુટકારો, આડાવડા સંબંધ, ખોટા વહેમ, ખોટી શંકા, છૂટાછેડા, દેરાણી જેઠાણીના આપસી ઝઘડા, કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક સમાધાન, મૂઠચોટ, શત્રુનો ખાતમો, શત્રુની હેરાનગતિ, મેલી વસ્તુ, વિદેશીઓ, ધંધામાં રૂકાવટ, ઘરકંકાસ, ભણતરમાં નબળા, લક્ષ્મી ટકતી નથી, દારૂ અને વ્યસન છોડાવો, ઉઘરાણી, મકાન યોગ, સંતાન યોગ, સગાઈમાં રૂકાવટ, પ્રેમી પંખીડા ખાસ મળો, નોકરી યોગ, ગુપ્ત બીમારી, ગુપ્ત કાર્ય, દારૂ છોડાવો, નાણાં ફસાયેલા, ખવડાવવા પીવડાવ્યા વગર કોઈ પણ વસમાં મારા ત્યાંથી કોઈ નિરાશ થઈને જશે નહીં તેવી સિદ્ધિ છે. માતા બહેનો પોતાનું ઘર મંદિર સમજીને આવે, ફોન કરીને આવો. ફી ફક્ત ₹101. માં શક્તિ જ્યોતિષ 101% ગેરંટી. સરનામું ગઠામણ દરવાજા, ડોક્ટર સલીમ શેખની હોસ્પિટલ સામે, ગાદલાવાડાની ઉપર, પાલનપુર. મોબાઈલ નંબર 9726 71290. મોરબી શહેરમાં ઉનાળો શરૂ થતા જ પીવાના પાણીના ધાંધિયા શરૂ થયા છે. છેવાડાના લોકો પીવાના પાણીની તંગી નિવારવા નગરપાલિકાએ રજૂઆત કરવા આવે છે અને લોકોની પાણીની તંગી નિવારવાના બદલે નગરપાલિકાએ પાણી કાપ મૂકતા લોકો રોષે ભરાયા છે. મોરબીના છેવાડાના વિસ્તારની મહિલાઓએ નગરપાલિકાએ ઉગ્ર વિરોધ કરી પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો બીજી બાજુ વિસ્તારમાં પાણી મળે છે તેવા વિસ્તારના અમુક લોકોની બેદરકારીના કારણે પાણી વેડફાઈ રહ્યું છે. તે વેડફાતું પાણી બંધ કરાવવા નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકાએ પાણીનો કાપ મૂક્યો છે. તે અંગે નગરપાલિકાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે આગોતરા આયોજનના ભાગરૂપે આ પાણી કાપ મૂક્યો છે, પરંતુ જ્યાં પાણી મળે છે કેવા વિસ્તારમાં અમુક બેદરકાર લોકો નળ ખુલ્લા રાખી સૂઈ જતા હોય છે. રાત્રિના સમયે પાણી આવે છે, તે પાણી બહાર રોડ પર વેડફાઈ જાય છે. નગરપાલિકા આવા વેડફાતા પાણી બંધ કરાવે અને મંજૂરી વગરના નળ કનેક્શન લઈ લીધા છે તે નળ કનેક્શન દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર શ્રીકાંત પટેલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, મોરબી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જીઓ છે લોક ફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.